તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 10.55 મિલીમીટર વરસાદ વરસ્યો છે. જિલ્લાના 168 તાલુકામાં વરસાદ વરસ્યો કે જેમાં વાવમાં સૌથી વધારે 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. સિઝનનો 33.90% વરસાદ નોંધાયો છે, જ્યારે જુલાઈ માસમાં સરેરાશ 6.25 ઇંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 36 કલાક દરમિયાન અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે અમદાવાદમાં સિઝનનો કુલ 6.42 ઇંચ વરસાદ વરસ્યો છે. તો બનાસકાંઠામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી, જેને લઈને પાલનપુરમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે. બનાસકાંઠાની બનાસ નદીમાં નવા નીર આવ્યા. જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીમાં વરસાદી પાણી વહેતું થયું હતું. સુરેન્દ્રનગરના થાનગઢમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન. થાનગઢમાં વરસાદ વરસ્યા બાદ ચરિયા મહાદેવના મંદિરમાં પાણી આવ્યું. અહીં વરસાદના પાણીનો પ્રવાહ મંદિરમાં જોવા મળ્યો. સાથે થાનગઢના આસપાસના વિસ્તારમાં વરસાદ પડતા લોકોને ઉકળાટમાંથી રાહત મળી. તો તાપી જિલ્લામાં પણ સતત વરસાદ. ઉપરવાસમાંથી ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો છે અને ડેમની સપાટી 281.93 ફૂટ પર. ડેમમાં 37,189 ક્યુસેક પાણીની આવક થઈ છે. તો ઉકાઈ ડેમમાં મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી 76,236 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તો સુરત જિલ્લામાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. તો વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કે સુરત શહેરમાં 1.5 ઇંચ, બારડોલીમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. જિલ્લાનો સૌથી વધારે કપરાડામાં 3.24 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે કે ધરમપુરમાં 1 ઇંચ. ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં 17,516 ક્યુસેક પાણીની આવક થઈ છે અને ડેમના દરવાજા 2.70 મીટર જેટલા ખોલવામાં આવ્યા. તો ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના આહવામાં છેલ્લા 24 કલાક દરમિયાન 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જ્યારે કે સાપુતારા અને સુબીરમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ અને વઘઈમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજકોટ મોરબી હાઈવે પર ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ. કાગદડી, છતર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. તો હાઈવે પર ભારે પવન સાથે વરસાદને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. દાહોદ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી, ત્યારે દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ પર છે. આગાહી દરમિયાન કોઈ મોટી જાનહાની ન થાય તે માટે એનડીઆરએફની ટીમ પણ તૈયાર છે. બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો, જેના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાવ પંથકમાં 9 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે. તો થરાદમાં 7 ઇંચ, દિયોદરમાં 5 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે કે લાખણીમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. તો બીજી તરફ વાવમાં પણ 9 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે કે શહેર અને જિલ્લાના તળાવોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. ધીમા ધરણીધર મંદિરનું ખાલીખમ પડેલું ઐતિહાસિક તળાવ પણ ભરાઈ ચૂક્યું હતું.